જય હિન્દ મિત્રો આજે આપણે ઇતિહાસનો ખૂબ મહત્ત્વનો ટૉપિક કે જેના પ્રશ્નો વારંવાર કોઈપણ એક્ઝામમાં હોય જ છે તો તેની વિશે આજે આપણે જોવાનું છે જેનું નામ છે જૈન ધર્મ તો આજે આપણે જૈન ધર્મ વિશે જોવાનું છે ક્લાસ થ્રી જીપીએસસી કોઈપણ એક્ઝામ માટે મહત્ત્વનો વિડીયો છે તો બધા ખૂબ ધ્યાનથી જોજો અને બધી મહત્ત્વની બાબત આપણે આના વિડીયોની અંદર આવરી લીધેલી છે તો ચાલો જોઈએ જૈન ધર્મ વિશે જૈન ધર્મની અંદર કુલ ચોવીસ તીર્થકર થઈ ગયેલા છે હવે આ તીર્થકરનો અર્થ શું થાય તો તીર્થકર શબ્દનો અર્થ છે પવિત્ર કરનાર તો હવે આપણે ચોવીસે ચોવીસ તીર્થકર નથી જોવાના આપણી માટે જે મહત્ત્વના તીર્થકર છે તેની વિશે આપણે એક પછી એક માહિતી લેશું તો ચાલો જોઈએ તો ઋષભદેવ ઋષભદેવ પ્રથમ તીર્થકર છે જેનો જન્મ અયોધ્યામાં થયેલો છે અયોધ્યા ઉત્તર પ્રદેશમાં આવેલું છે અને તેનું અવસાન કૈલાસ પર્વતમાં થયેલું છે ઋષભદેવનું પ્રતિક છે વૃષભ જેને આપણે ગુજરાતીમાં આખલો પણ કહીએ છીએ ઋષભદેવના અન્ય નામ પણ છે એક છે વૃષભનાથ અને આદિનાથ આદિનાથની જે મૂર્તિ છે તે પાલિતાણાની અંદર ભવ્ય મૂર્તિ તેની આવેલી છે અને તેના બે પુત્ર હતા એક છે ભરત ચક્રવર્તી અને બાહુબલી હવે આ બાહુબલી જે છે તેની વિશે આપણે થોડીક માહિતી લેશું કેમ કે તેની વિશે ઘણીવાર વારંવાર આપણે તેના પ્રશ્નો પૂછાઈ જાય છે તે કોઈ તીર્થકર નથી પણ આપણે તેની વિશે જોવાનું છે તે ઋષભદેવના પુત્ર છે મગધના પાટનગરમાં એટલે કે પાટલીપુત્રમાં જૈન ધર્મની પ્રથમ જૈન સભા બોલાવી તો આ જે જૈન સભા બોલાવી તેમાં અલગ અલગ દિશામાં જે પણ લોકો જૈન ધર્મ પાળતા હતા તે બધા જ લોકો ત્યાં એકઠા થયા તેના સભાપતિ હતા સ્થુલિભદ્ર આ સભાની અંદર પ્રથમ સભાની અંદર થોડાક વાદવિવાદને કારણે તેના બે પંથો પડી ગયા તેમાંથી એક પંથ છે શ્વેતાંબર અને બીજું છે દિગંબર શ્વેતાંબર એટલે શ્વેત વસ્ત્રો પહેરનાર એટલે કે સફેદ કપડાં ધારણ કરનાર અને દિગંબર જે હતા તે લોકો વસ્ત્ર ધારણ કરવામાં માનતા ન હતા બીજી રીતે જો આપણે કહીએ દિગંબર એટલે કોણ તો દિગંબરની વ્યાખ્યા એ રીતે પણ થાય કે દિશાઓ રૂપી વસ્ત્ર પહેરનાર કે જેને દિગંબર કહેવાય છે તો આપણા જે બાહુબલી ભગવાન છે તે પણ દિગંબર હતા પછી તે દક્ષિણ તરફ તેણે પ્રયાણ કરેલું હતું હતું તો દક્ષિણની અંદર એટલે કે કર્ણાટકમાં જે મૈસૂર પર આવેલી ચંદ્રગીરી પહાડ પર શ્રવણ બેલગાડામાં તે આવેલા હતા ત્યાં આપણે જે આ મૂર્તિ જોઈએ છે તે ગોમતેશ્વરની મૂર્તિ છે જે બાહુબલી ભગવાનનું જ એક નામ છે અને બીજું એક અન્ય નામ છે ભદ્રબાહુ તે પણ બાહુબલી ભગવાનનું નામ છે આ મૂર્તિ મધ્યકાલીન જૈન શિલ્પકલા જે છે તેનો શ્રેષ્ઠ નમૂનો છે હવે ભદ્રબાહુ એટલે કે બાહુબલી ભગવાન જે છે તે ચંદ્રગુપ્ત મૌર્યના ગુરુ હતા તો ચંદ્રગુપ્ત મૌર્ય તેની પાછળ પાછળ શ્રવણ બેલગાડામાં આવીને ચંદ્રગીરીની ટેકરી ઉપર અનશન કરીને મૃત્યુ પામેલો છે તો આટલું હતું બાહુબલી ભગવાન વિશે આગળ જોઈએ બીજા તીર્થકર છે અજીતનાથ જે જૈન ધર્મના બીજા તીર્થકર છે તેનું પ્રતિક હતું હાથી અને જૈન ધર્મના જે અજીતનાથ છે તેનું આપણા ગુજરાતની અંદર મહેસાણામાં આવેલા તારંગા પર્વત પર તેનું દેરાસર અથવા તો તેનું મંદિર આવેલું છે જેનું નિર્માણ કુમારપાળે કરાવેલું છે પછી ઓગણીસમા તીર્થકર જે મલ્લીનાથ છે તો મલ્લીનાથનું પ્રતિક છે કળશ તો એવું કહેવામાં આવે છે કે જૈન ધર્મના એકમાત્ર સ્ત્રી તીર્થકર છે કેમ કે તેનું નામ જે છે તે સ્ત્રી ઉપરથી રાખેલું છે મલ્લીનાથ તે ઓગણીસમાં તીર્થકર છે પછી નેમિનાથ કે જે જૈન ધર્મના એકવીસમાં તીર્થકર છે ઘણી પુસ્તકમાં બાવીસમાં તીર્થકર લખેલું હોય છે પણ તે બાવીસમાં તીર્થકર છે તે અરિષ્ટ નેમી છે જેને પણ નેમિનાથ જ કહેવામાં આવે છે તો નેમિનાથ જે એકવીસમાં તીર્થકર છે તેનું પ્રતિક છે નીલકમળ અથવા તો વાદળી કમળ કે જે આપણે ચિત્રમાં આપેલું છે તેનું દેરાસર જે ગિરનાર પર્વત ઉપર આપણે જઈએ તો અંબાજીનો પર્વત ચડીએ ત્યાં આવેલું છે જેમાં મલ્લીનાથ અને નેમિનાથ બંનેના ત્યાં મંદિર આવેલા છે અને ત્રેવીસમાં તો ત્રેવીસમાં તીર્થકર છે પાર્શ્વનાથ કે તેનું પ્રતિક છે સર્પ તો કોઈ પણ તમે મૂર્તિ જોશો જૈન ધર્મની જૈન ભગવાનની તીર્થકરની તો તેના પ્રતિક તેની મૂર્તિ સાથે આપેલા દેશે તો પાશ્વનાથનું મંદિર જે છે તે શંખેશ્વરમાં ગુજરાતની અંદર શંખેશ્વર જે પાટણમાં આવેલું છે ત્યાં તેની મંદિર આવેલું છે જે અઢારસો અગિયારની અંદર તેનું મંદિર બનાવવામાં આવેલું છે હવે જે મોસ્ટ ટાઈમ જે છે તે આપણે આમાં કોઠામાં લખેલું છે તો તમે તે ધ્યાનથી જોઈ લે હવે આપણી માટે જે ખૂબ મહત્ત્વના છે તે છે ચોવીસમાં તીર્થકર જેનું નામ છે મહાવીર સ્વામી તો તેની વિશે આપણે ડિટેલ જોઈએ તો તેનો જન્મ ઈસવીસન પૂર્વે પાંચસો નવ્વાણુંની અંદર બિહારમાં વૈશાલીના કુંડલગ્રામમાં અથવા તો કુંડલગ્રામનું બીજું નામ છે ક્ષત્રિય કુંડ તે ગામમાં તેનો જન્મ થયેલો છે તેનું મૂળ નામ હતું વર્ધમાન પિતાનું નામ છે સિદ્ધાર્થ માતાનું નામ ત્રિશળાદેવી જે વૈશાલી નગરીના રાજકુમારી હતા તેની પત્નીનું નામ યશોદા પુત્રીનું નામ પ્રિયદર્શના અને તેના ભાઈનું નામ છે નંદવર્ધન અને તેના જમાયા હતા જમાલી આ તેની બેઝિક ડિટેલ છે મહાવીર સ્વામી ત્રીસ વર્ષની વયે અથવા તો ત્રીસ વર્ષની ઉંમરે તેના ભાઈ નંદવર્ધનની રજા લઈને સંસારનો ત્યાગ કર્યો જેના આપણે મહાભિનિષ્ક્રમણ પણ કહીએ છીએ સંસારના ત્યાગ કર્યા બાદ તેણે બાર વર્ષની તપસ્યા કરી તેઓ સુખ દુઃખના બંધનમાંથી મુક્ત થયા તેથી તેને નિગ્રંથ તરીકે પણ ઓળખવામાં આવે છે નિગ્રંથ કહેવાયા મહાવીર સ્વામીએ ઇન્દ્રિયો પર વિજય મેળવ્યો તેથી તેને ઇન્દ્રિયોને જીતનાર જીન કહેવાયા તો જૈન શબ્દ પરથી તેના અનુયાયી અને સ્વામીને જૈન કહેવામાં આવે છે મહાવીર સ્વામીએ ત્રીસ વર્ષની વયે સંસારનો ત્યાગ કર્યો બાર વર્ષ તેણે તપસ્યા કરી એટલે કે બેતાલીસ વર્ષ બેતાલીસ વર્ષની વયે ઋઝુપાલિકા નદીના કિનારે સાલના વૃક્ષની છે કેવલ્ય જ્ઞાનની તેને પ્રાપ્તિ થઈ અને અંતિમ છે બોતેર વર્ષની વયે ઈસવીસન પૂર્વે પાંચસો સત્યાવીસમાં મગજની રાજધાની પાસે રાજગૃહ નજીક તે પાવાપુરી આવેલું છે તો પાવાપુરીમાં તેનું નિર્માણ થયું તેનું અવસાન થયું તો આટલી હતી મહત્વની તેની બાબત તો આની સિવાયનું જે મહત્ત્વનું જે જૈન ધર્મમાંથી પૂછાય છે તેની વિશે આપણે થોડુંક જોઈએ જૈન ધર્મના પાંચ વ્રતો છે જેમાંથી પહેલાં ચાર છે તે પાર્શ્વનાથે આપેલા છે અને છેલ્લું જે પાંચમું છે તે મહાવીર સ્વામીએ આપેલું છે તે પાંચ વ્રત છે એક છે સત્ય અહિંસા અપરિગ્રહ એટલે કે સંગ્રહખોરી અને અસત્ય અને પાંચમું છે બ્રહ્મચર્ય બીજું થોડુંક મહત્ત્વનું જોઈએ તો હ્યુએન સંઘ જે ચીની યાત્રાળુ છે તે હર્ષવર્ધનના સમયમાં આવેલા હતા તો વ્યુએન સંઘ જે છે તેણે કલિંગ દેશ કે જે હાલનું ઓડિશા છે તેને જૈન ધર્મનું ઉદ્ગમ સ્થાન કહેલું છે આના સિવાય તો આબુ પર્વત પરના જે દેલવાડાના દેરા છે તે શાહે બંધાવેલા છે આ બધા સ્થળ જે છે તે જૈન ધર્મ સાથે સંકળાયેલા છે અને ખૂબ મહત્ત્વનું જે છે તે છે પાલિતાણાની અંદર શેત્રુંજી પર્વત ઉપર આવેલું છે જૈન ધર્મનું મંદિર કે જેમાં આઠસો ને ત્રેસઠ જેટલા જૈન મંદિર આવેલા છે જે સૌથી વધારે મંદિર ત્યાં આવેલા આના સિવાય જૈન ધર્મના સિદ્ધાંતો તો આપણે જેમણાં પાંચ વ્રત જોયા તે પણ તેના સિદ્ધાંતમાં જ તેની ગણતરી થાય છે તો સિદ્ધાંતની અંદર છે ત્રણ તેની ગુપ્તીઓ તો પહેલી ગુપ્તી છે મનોગુપ્તિ વાકગુપ્તિ અને કાયગુપ્તિ અને આના સિવાય છે ચાર ભાવના તો તે છે મૈત્રી પ્રમાદ કરુણા અને મધ્યસ્થ આના સિવાય તાજેતરમાં પીઆઈની એક્ઝામમાં એક ક્વેશ્ચન હતો કે હસ્તગીરી સ્થળ કઈ જગ્યાએ આવેલું છે તો તે હસ્તગીરી જે છે તે પાલીતાણામાં આવેલું છે જે ભાવનગર જિલ્લાની અંદર પાલીતાણામાં હસ્તગીરી આવેલું છે આની સિવાય સાબરકાંઠાની અંદર જે પોળોના જંગલ આવેલા છે ત્યાં પણ જૈન ધર્મના મંદિર આવેલા છે તો બસ આટલી હતી માહિતી તો થેન્ક યુ મિત્રો આ તો આપણો વિડીયો જો તમને આપણો વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઇક કરો અને જેમ બને તેમ વધારે મિત્રો સુધી વિડીયોને શેર કરો થેન્ક યુ જય હિન્દ